વાત કરીએ તો રાજકોટની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બિચ્છાનીધિ પાણીએ બિલ્ડર્સ અને ડેવલપર્સને સ્પષ્ટ ચેતવણી આપતા આદેશ જારી કર્યો હતો, જેમાં મહાનગરપાલિકા તેમજ રૂડા વિસ્તારમાં બાંધકામ સાઇટ પર વૃક્ષો નહીં હોય તો પરવાનગી આપવામાં નહીં આવે. મહાપાલિકા કચેરીમાં દર બુધવારે મળતી અધિકારીઓ અને ઇજનેરોની રિવ્યુ બેઠકમાં આ મુદ્દે કમિશનરે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરી હતી અને નવા કોમન જીડીસી અને જોગવાઈઓ અનુસાર વૃક્ષારોપણ અંગેના નવા નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે ટાઉન પ્લાનિંગ બાદને આદર્શ કર્યો હતો. વિશેષમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રિવ્યુ મિટિંગ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં વધતા જતા તાપમાન પાછળ એક કારણ હોવા જોઈએ. કેટલા વૃક્ષો નથી તે પણ છે. રાજકોટ માત્ર સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બની રહેવાના બદલે ખરા અર્થમાં હરિયાળું શહેર બની રહે તે માટે કોમન જીડીસી અને જોગવાઈઓ અનુસાર 100 ચોરસ મીટરના જમીન વિસ્તારના બંધકામ દીઠ એક વૃક્ષ હોવું ફરજિયાત છે. તે જોગવાઈની ચુસ્ત અમલવારી કરાવવા માટે ટાઉન પ્લાનિંગ ઓફિસને આદેશ કરવામાં આવ્યો છે. વિશેષમાં કમિશનરે ઉમેર્યું હતું કે આજે સાંજે આ સંદર્ભે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના સભ્યો સાથે પણ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવશે. ભરત ભરડવા, ZSTV રાજકોટ.